લક્ષણ બતાવો, દંડના અધિકારી કોણ છે એનું વર્ણન કરો. યમદૂતો કહેવા લાગ્યા, વેદ પ્રણહિતો ધર્મ, વેદોમાં જે કર્મ કરવાનું જે વિધાન છે એ ધર્મ કહેવાય, અને વેદોથી વિરુદ્ધ જે કર્મ નિષેધ રૂપ માનવામાં આવ્યા છે એ કર્મ કરવા એ અધર્મ છે. આ પ્રકારે યમદૂતોએ વેદ ધર્મ પ્રતિપાદન કર્યું. એ શ્રવણ કરીને વિષ્ણુ પાર્ષદોએ ભાગવત ધર્મનું વિવેચન પ્રારંભ કર્યું. ભાગવત ધર્મમાં નામની વિશેષ મહિમા બતાવી, એટલા માટે યમદૂતો કહેવા લાગ્યા કે આ અજામિલે અંતિમ સમયમાં ભગવાનના કલ્યાણકારી નામનું ઉચ્ચારણ કર્યું છે, જેના લીધે આનું સ્વતઃ પ્રાયશ્ચિત થઈ ગયું છે. વિષ્ણુ પાર્ષદો કહેવા લાગ્યા, સાકેત્યમ પારિહાસ્યમ વા સ્તોભમ હેલનમેવ વા વૈકુંઠ નામ ગ્રહણમ અશેષાદ્ય હરમ વિદુહ પતિતમ સ્વખલિતો ભગ્નઃ સંદષ્ટ સ્તપ્ત આહત હરિરિત્ય વશેનાઃ પુમાન્નાર્હતિ યાતના. વિષ્ણુ પાર્ષદો કહે છે કે બડે બડે મહાત્મા પુરુષ એ વાત જાણતે હૈ કે જો ભગવાન કા નામ સાંકેતિક રૂપથી લે, મતલબ બીજા કોઈને બોલાવવાના અભિપ્રાયમાં પણ જો ભગવાનનું નામ લેવામાં આવે, અથવા પરિહાસ્યમ પરિહાસના સમયમાં જો ભગવાનનું નામ લેવામાં આવે, સ્તોભમ તાન આલાપતા સમયે જો ભગવાનનું નામ લેવામાં આવે, હેલન મેવવા બીજા કોઈની અવહેલના કરતા સમયે જો ભગવાનનું નામ લેવામાં આવે, પતિત પડતા સમયે જો ભગવાનનું નામ લઈએ, સ્ખલિત પગ પેર ફિસલતે સમયે લપસતા સમયે જો ભગવાનનું નામ ભૂલથી મૂળામાંથી નીકળે, ભગ્ન એટલે અંગ ભગ્નના સમયે જ્યારે ઠાકુરનું નામ મૂળામાંથી નીકળે, સંદષ્ટ એટલે સાપ ડસે એ સમયે જો ભગવાનનું નામ લે, આહત એટલે કોઈ પણ પ્રકારની ચોટ લાગી એ સમયે જો ભગવાનનું નામ લેવામાં આવે, અને હરી હરી કહીને જો એ જીવ ઠાકુરનું નામ લે છે તો એ જીવ યમની યાતનાનો પાત્ર નથી રહેતો. કેન પ્રકારે એને ઠાકુરનું નામ મૂળામાંથી નીકળે તો એ યમની યાતનાથી બચી જાય છે. પાર્ષદો કહે છે કે ભગવાનની નામ એની મહિમા તો અપાર છે. આ કલયુગમાં અવતાર કાલમાં તો ભગવાન પોતાના સ્વરૂપથી જીવનો ઉદ્ધાર કરે છે, પણ કલયુગમાં જો જીવનો એકમાત્ર ઉદ્ધારનું કોઈ સાધન હોય તો કેવલ ભગવત નામ. જેટલું બને આ હરિનું નામ ભગવત નામનું સેવન કરતો રહો, કારણ કે વૈષ્ણવ માટે તો આ જ ધન છે. એટલે તો આપણા ભક્તોએ કહ્યું ને, હરિજન કો હરિ નામ બડો ધન, હરિજન કો હરિ નામ બડો ધન, હરિજન કો હરિ નામ, હરિજન કો હરિ નામ બડો ધન, હરિજન કો હરિ નામ. બિન રખવારે ચોર નહીં ચોરે, બિન રખવારે ચોર નહીં ચોરે, સોવત હે સુખ ધામ, સોવત હે સુખ ધામ. સમજાવે છે કે વૈષ્ણવ સચ્ચા ધન તો ઠાકુરજી કા નામ હે, ઓલું ધન વધે તો ચિંતાઓ વધી જાય,
સાચવવાની જવાબદારીઓ વધી જાય, ભારી ભારી તિજોરીઓ લાવવી પડે, કેમેરા મૂકવા પડે, સિક્યોરિટી રાખવી પડે, ઊંઘ ન આવે, જેટલું ધન વધે એટલી ઊંઘ ઓછી, ચિંતાઓ વધી જાય. અને આ ધન બિન રખવારે ચોર નહીં ચોરે, અરે કોણ સા સા ચોર કે ઇસકી ચોરી કર સકતા હે. ઓર તો ઓર સોબત હે સુખ ધામ, સોબત હે સુખ ધામ, સુંદર રાગ ભોપાલી. દિન દિન બળદ સભાયો દૂનો, દિન દિન બળદ સભાયો, દિન દિન બઢત સમાયો, દિન દિન બઢત સમાયો, હટત નહીં કછુદા, હટત નહીં કછુદા, yeah.
Ga 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 re sa sa ga re ga re sa re ga 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 sa 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 આચાર્ય મહાપ્રભુએ આપણને એક વાત સ્પષ્ટ સાવધાનીપૂર્વક આજ્ઞા કરી છે, શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ ભીરેવ સતતમ. સતત અષ્ટાક્ષર મહામંત્રનું આપ સ્મરણ કરતા રહો. પ્રભુનું નામ એ મંત્રાત્મક છે. આપણા બધાના નામ સંકેત ખાલી છે, સંકેત
બોલાવવા માટેના. એક નારાયણ નામના ઉચ્ચારથી આ અજામિલ યમની યાતના જે ભોગવવા માટે દૂતો આવીને ઊભા હતા ત્યાં બચી ગયો. બુદ્ધિ સાત્વિક થઈ હરિદ્વાર ગયો, ભાગવત નામ સાધના જપ કરવા લાગ્યો. અહીંયા એક પ્રશ્ન છે, આચાર્યજીએ બતાવ્યો કે આ પહેલી વારમાં વિષ્ણુ પાર્ષદો તો આને કેમ ન લઈ ગયા? શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે નામ રૂપયોહ નિત્ય સંબંધ, અર્થાત નામ રૂપની સાથે, નામની સાથે રૂપનો નિત્ય સંબંધ છે. અજામિલે જ્યારે નારાયણ નામનો ઉચ્ચાર કર્યો ત્યારે નામ તો ભગવાનનું હતું પણ રૂપ કોણનું હતું? એના પુત્રનો. પછી આચાર્યજી કહે છે કે નામ સાથે રૂપનો સમન્વય હોવો જોઈએ, સંબંધ છે. એટલે પહેલી વારમાં વિષ્ણુ પાર્ષદો એને લઈ ન ગયા. એનો મતલબ એ નથી કે નારાયણ નામ ભગવાનના નામનું ઉચ્ચારણ કરવાથી એને કંઈ મળ્યું નહીં, એની બુદ્ધિ સાત્વિક થઈ ગઈ. પ્રાયશ્ચિત થયું, હરિદ્વારમાં જઈને રહેવા લાગ્યો. શ્રી મહાપ્રભુજી કહે છે કે અનંત નામ કેમ સ્મરણ ન કરીએ, પણ એક નામ, એ પણ ઠાકોરજીના રૂપની સાથે સમન્વયયુક્ત જે નામ, એક વખત નામ પણ જે ઉચ્ચારણ કરો એ હજાર નામથી શ્રેષ્ઠ છે. એટલે નામ અને રૂપનો સંબંધ થવો જોઈએ. તો આ અજામિલ આખ્યાન દ્વારા ભાગવત નામની મહત્વતા બતાવી. એના પછી આગળ નારદજીને પ્રચેતા દક્ષ દ્વારા શ્રાપની કથાનું વર્ણન થયું. દક્ષ પ્રજાપતિ 60 કન્યાઓનું વર્ણન કરવામાં આવ્યું. બૃહસ્પતિ દ્વારા દેવતાઓનો ગુરુપદ એમને ત્યાગ કર્યો એનું વર્ણન કર્યું. બૃહસ્પતિ એમના ગુરુ દેવતાઓને એમનું અનાદર કર્યું. એક એમના ગુરુદેવ પધાર્યા પણ આ ઊભા ન થયા. અને હવે પછી બૃહસ્પતિ તો કંઈ બોલ્યા નહીં, એ તો ચૂપચાપ નીકળી ગયા. પણ જ્યાં ગુરુએ એમને એમના શિષ્યોને છોડ્યા તો એ દેવતાઓની દુર્બલ શક્તિ આવી ગઈ, દુર્બલ શક્તિ થઈ, શક્તિહીન થયા. અને હવે અસુરોએ પ્રહાર કર્યો, એમાં પરાજિત થયા. કારણ કે ગુરુનો અપરાધ કર્યો. એટલે આપણા પુરાણો આપણને સમજાવે છે કે હરિ ઋષવ હરૌ રુષ્ટે ગુરુ સ્તાત્રા ગુરો રુષ્ટે ન કશ્ચન તસ્મત સર્વ પ્રયત્ને ન ગુરુ મૈવ પ્રસાદયે. કે ભાઈ હરિ રૂઠ જાય તો ગુરુ મના દે, પણ જો ગુરુ રૂઠ જાય તો ફિર ઉસ જીવ કી ક્યા ગતિ. તસ્મત સર્વ પ્રયત્ને ન સર્વ પ્રયત્ન પ્રયાસ એવો હોવો જોઈએ કે ગુરુની પ્રસન્નતા સદા બનેલી રહે. શાસ્ત્રોએ તો ત્યાં સુધી કર્યું કે ભાઈ ગુરુ વિરોધ થઈ જાય, મારે શ્રાપ દે તો પણ ગુરુ પૂજનીય છે, સામે ચાલીને એમને દંડવત કરવા જોઈએ, એમને મનાવવા જોઈએ. અને અહીંયા આ ગુરુનો અપરાધ કર્યો આમણે. બૃહસ્પતિએ તો એમને છોડ્યા, પણ હવે આ લોકો દેવતાઓની શક્તિ ગઈ, અસુરોનો પ્રહાર થયો, દુઃખી થયા. અને હવે આ બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા, પૂછ્યું શું કરીએ. ને પછી એમને કહ્યું કે એમ કરો, ગુરુ વગર તમારો ઉદ્ધાર નહીં થાય, તમારી શક્તિની વૃદ્ધિ નહીં થાય, વિશ્વરૂપ પાસે જાઓ, એમને ગુરુપદ સ્વીકારવાની વિનંતી કરો. દેવતાઓ વિશ્વરૂપ પાસે ગયા, વિશ્વરૂપે ગુરુપદ સ્વીકાર્યો એમનો. વિશ્વરૂપે એમને નારાયણ કવચની વિદ્યા શીખવાડી. એક પ્રકારનું મંત્રાત્મક આ કવચ છે કે જેમ કોઈ શુરવીર કોઈ વીર પુરુષ યુદ્ધમાં લડવા માટે જાય તો એક લોઢાનું બખ્તર પહેરે, એવી રીતે આ મંત્રાત્મક કવચ છે. આનું વિધિ વિધાન બતાવ્યું કે જેને આ કવચ પહેરવું હોય તો ભાઈ પૂર્વ દિશામાં યા એવી રીતે મુખ રાખે, યા ઉત્તર દિશામાં દક્ષિણ મુખ કે ન રાખે, સવારે વહેલો ઉઠે.